નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બાળકો, જુઓ આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. ગણિતની અંદર આપણે 71 થી 80 લાઈન શીખી ગયા. આજે આપણે 71 થી 80 અંદર ખૂટતા અંક, પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા, પહેલાંની સંખ્યા અને તેની ગણતરી જોઈએ. જો અહીંયા ખૂટતા અંક છે, ખૂટતા અંક લખવાના છે. તો જુઓ 67 + 71 = 71 આપ્યા છે, તો 67 + 71 પછી આપણે કયો અંક આવશે? કે 67 + 72. 67 + 72 પછી કયો અંક આવશે? 67 + 73. 73 પછી 67 + 74 = 74. 74 પછી 67 + 65 = 75. અને 67 + 75 = 75 પછી અહીંયા કયો અંક આવશે? 67 + 76 = 76. 76 પછી 2 × 7 = 77. અને 77 પછી કયો અંક આવશે? 7 + 8 = 78. તો આ આપણે ખૂટતા અંક જોયા. હવે આપણે વચ્ચેની સંખ્યા જોઈએ. જો 67 + 72 અને 67 + 74 = 74ની વચ્ચેની સંખ્યા કઈ છે? તો આપણે 72ની પછીની સંખ્યા લખીશું, એટલે આપણને બંનેની વચ્ચેની સંખ્યા મળી રહેશે. તો 72 પછીની સંખ્યા 67 + 73. જો 75, 67 + 65 = 75. 75 પછી 67 + 76 = 76 અને 2 × 7 = 77. તો બંનેની વચ્ચેની સંખ્યા 76. હવે આપણે 78 અને 80ની વચ્ચેની સંખ્યા લખવાની છે. તો 78ની પછીની સંખ્યા 79. તો 78 અને 80ની વચ્ચેની સંખ્યા 79. એ રીતે આપણે 77 અને 79ની વચ્ચેની સંખ્યા લખવાની છે. તો 77ના પછીની સંખ્યા કઈ આવશે? 78. તો 77 અને 79ની વચ્ચેની સંખ્યા 78. જો હવે આપણે પછીની સંખ્યા જોઈએ. જો 67 + 72, 67 + 72 પછી કઈ સંખ્યા આવશે? 73. જો 74 પછી કઈ સંખ્યા આવશે? 67 + 65 = 75. જો 67 + 76 = 76 પછી કઈ સંખ્યા આવશે? 76 પછી 2 × 7 = 77. સરસ. જો 78 પછી કઈ સંખ્યા આવશે? સરસ, 78 પછી 79. અને હવે આપણે પહેલાંની સંખ્યા જોઈએ. જુઓ 67 + 73 છે, એની પહેલાંની સંખ્યા 67 + 71 = 71, 67 + 72 = 72, 67 + 73 = 73. તો 73 પહેલાં આપણે કઈ સંખ્યા બોલ્યા? 67 + 72. હવે 67 + 75 = 75 પહેલાં. તો 67 + 71 = 71, 67 + 72 = 72, 67 + 73 = 73, 67 + 74 = 74, 67 + 75 = 75. તો 75ની પહેલાંની સંખ્યા 74. એ રીતે 2 × 7 = 77ની પહેલાંની સંખ્યા 75, 6 × 3 = 77. તો 76 એ 77ની પહેલાંની સંખ્યા છે. 79ની પહેલાંની સંખ્યા કઈ આવશે? હા, 2 × 7 = 77, 7 × 8 = 78, 7 × 9 = 79. તો 7 × 8 = 78 એ પહેલાં આવશે એની. 8 × 2 = 80ના પહેલાં કઈ સંખ્યા આવશે?
સરસ. 7 2 90 79. જો હવે આપણે સંખ્યા જોઈએ. જો 70 ને 2, તો 70 ને 2 કેટલા થાય? 72. 7 8 2 72. જો 70 ને 5, 70 ને 5, 70 નો 7 અને 5 બાજુમાં 5, તો 7 8 5 75. 70 ને 8, 70 નો 7 અને 8, 7 8 8 78. જો 70 ને 10, 70 ને 10 80. 8 2 80. જો હવે આપણે ગણતરી કરીએ. જો 10 ની અંદર 10 મણકા ઉમેરીશું તો 20, 20 ની અંદર 10 મણકા ઉમેરીશું તો 30, 30 ની અંદર 10 ઉમેરીશું તો 40, 40 ની અંદર 10 ઉમેરીશું તો 50, 50 ની અંદર 10 ઉમેરીશું તો 60, અને 60 ની અંદર 10 ઉમેરીશું તો 70, 70 ને 1 71, 7 8 71, 71 આપણને મણકા મળશે. જો 10 ને અંદર 10 ઉમેરીશું 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 50, 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 1 71, 70 ને 2 72, 70 ને 3 73. તો આપણને કેટલા મળે મણકા? 73. જો 10 ની અંદર 10 ઉમેરીશું 20, 30, 30 માં 10 ઉમેરીશું તો 40, 40 માં 10 ઉમેરીશું તો 50, 50 માં 10 ઉમેરીશું તો 60, 60 માં 10 ઉમેરીશું તો 70. 70 ને 1 71, 70 ને 2 72, 70 ને 3 73, 70 ને 4 74, 7 8 64 74. જો 10 ની અંદર 10 ઉમેરીશું 20, 30, 30 ની અંદર 10 ઉમેરીશું તો 40, 40 ને 10 50, 50 ને 10 60, 60 ને 10 70. 70 ને 1 71, 70 ને 2 72, 70 ને 3 73, 70 ને 4 74, 70 ને 5 75, 70 ને 6 76, 7 8 6 76. તો આ આપણે ગણતરી જોઈ, પછીની સંખ્યા, પહેલાંની સંખ્યા, ખૂટતા અંક, સંખ્યા જે આપણે ભણ્યા એ બધું તમારે નોટ, તમારી નોટમાં લખી દેવાનું છે. ચલો આ